hello friends good morning everybody friends today we are going to discuss about unit 6 read 2 suspect identification suspect identification means how to identify the suspected હાઉ ટુ આઈડેન્ટિફાય ધ સસ્પેક્ટેડ પર્સન મટ મતલબ આપણે ગુજરાતીમાં કહીએ તો કોઈ શંકાશીલ સસ્પેક્ટ એટલે શંકાશીલ વ્યક્તિ હોય સસ્પેક્ટેડ શંકાશીલ વ્યક્તિ હોય તો એને કઈ રીતે આઇડેન્ટિફાય કરવો કઈ રીતે ઓળખવો એના વિશેનું આ રીડ ટુ યુનિટ સિક્સ એમાં આપણને આપેલું છે તમે જુઓ કે યુનિટ સિક્સ એ ટોટલી એના ઉપર આધારિત છે કે અત્યારે જે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે સસ્પેક્ટેડ વ્યક્તિ હોય શંકાશીલ વ્યક્તિ હોય એને કઈ રીતે પકડવા એને કઈ રીતે ઓળખવા એના વિશેનું આ યુનિટ સિક્સ એમાં અલગ અલગ આપણે રીડ વનમાં ધબલ્યુ ક્રોસ ઇટ ઇઝ ઓલ્સો બેઝડ અપોન ધીસ ટેકનિક એમાં શું હતું કે માનો કે કોઈએ જાસૂસ લોકો હોય તો કોઈ ચોરને પકડવા માટે કઈ કઈ ટેકનિકનો ઉપયોગ કરતા એ વખતે તમે જાસૂસી કથાઓ ઘણી બધી સાંભળેલી હશે એવો એ આપણો પાઠ હતો ડબલ્યુ ક્રોસ એમાં પણ ફ્લેમ્બો નામના ચોરને એ કઈ રીતે એ જાસૂસ વેલેન્ટીનને બધા પકડે છે એના જેવું જ આ રીડ ટુ આમાં ટેકનોલોજીનો ઉપયોગ થયેલો છે કે કઈ ટેકનિકનો ઉપયોગ કરી અને જે સસ્પેક્ટેડ વ્યક્તિ હોય શંકાશીલ વ્યક્તિ હોય એને ઓળખવા માટે આજે તમે જુઓ તો પોલીસ ઘણી બધી ટેકનોલોજી અત્યારે આધુનિક યુગમાં ઘણી બધી ટેકનોલોજીનો વિકાસ થયો છે એટલે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોલીસ અથવા કોઈ બી એજન્સી એ શંકાશીલ વ્યક્તિને માનો કે કોઈ જગ્યાએ મર્ડર થઈ ગયું હોય તો અમુક બ્લડના સેમ્પલ હોય ઘણા બધા એવા જે નમૂના એ શંકાશીલ વ્યક્તિના પડેલા હોય તો એની ઉપરથી એ લોકો એનાલિસિસ કરી એનું પૃથ્થકરણ કરી અને આગળની જે પ્રોસેસ હોય એને પકડવા માટેની એનો ઉપયોગ કરી અને એ લોકો એ દિશામાં કામ કરતા હોય તો આ પાઠ રીડ ટુ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન એના ઉપર આધારિત છે તો આપણે તમે એ સાંભળ્યું છે કે કાલ્પનિક જે પાત્રો તમે કદાચ નામ સાંભળ્યું હોય તો ગુના શોધવા માટે ગુનાશોધક ગુનાશોધક પાત્રો આપણે ફાધર બ્રાઉન છે શેર્લોક હોમ્સ અથવા તો આપણા વ્યોમકેશ બક્ષી એ એ વખતે એમના સમયમાં કોઈ પણ ટેકનોલોજીના ઉપયોગ સિવાય એ ગુનેગારોને ઓળખી શકતા ઓળખી કાઢતા હતા પરંતુ અત્યારે તમે સિરિયલો જોતા હશો કે સીઆઈડી હોય ક્રિમિનલ માઇન્ડ્સ હા સીઆઈડી જેવી સિરિયલોમાં ડીએનએ એનું ડીએનએ સેમ્પલ એ મેળવીને ગુનેગારોની ઓળખ કઈ રીતે થઈ શકે એવું દર્શાવવામાં આવતું હોય છે તો આપણે જાણીએ છીએ કે દરેક માણસમાં દરેક માણસમાં ડીએનએ એટલે ડીએનએનું ફૂલ ફોર્મ તમે કદાચ જાણતા હશો ડી ઓક્સોબ્રી ડીઓક્સોરિબો ન્યુક્લિક એસિડ બરાબર ડીએનએ તો દરેક માણસમાં એ ડીએનએ જે કહેવાય એ સૌથી પાયાનું એક બાયોલોજિકલ જૈવિક દ્રવ્ય હોય છે બાયોલોજીકલ મટીરિયલ ડીએનએ અને દરેક વ્યક્તિનું અદ્વિતીય દરેક વ્યક્તિમાં ડીએનએ અલગ અલગ હોય એટલે એ માત્ર એક જ અને અદ્વિતીય ડીએનએ છે અને આંગળીઓની જે છાપ હોય ફિંગરપ્રિન્ટ્સ આપણે તમે જોતા હશો અત્યારે ફિંગરપ્રિન્ટ્સનો ઘણો બધો બોહરા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે તો આંગળીઓની જે છાપ હોય એ પ્રિન્ટ હોય એ પણ દરેક વ્યક્તિની અજોડ હોય અથવા તો આપણે કહી શકીએ અલગ અલગ હોય દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ તમે જોશો તો અલગ અલગ હોય તો એ ફિંગરપ્રિન્ટ ઉપરથી પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ ગુનેગારને શોધવા માટે ગુનેગારને પકડવા માટે ગુનેગારને ઓળખવા માટે એનો પણ ઉપયોગ અત્યારે પોલીસ એનો ઉપયોગ કરતી હોય છે એટલે આ ઓળખમાં તમે જુઓ કે એની ગુનેગારને ઓળખવા માટે એનો લોહી હોય બ્લડ સેલિવા લાળ હં અથવા તો એ સિંગલ હેર માથાનો એક પણ વાર હોય માથાના વાર પણ એ લોકો એમાં પણ ડીએનએ અલગ અલગ હોય એટલે આ આની ઓળખ માટે લોહી લાર કે પછી માત્ર એક વારથી પણ એની ઓળખ થઈ શકે છે એટલે આ બધી ટેકનોલોજીનો ઉપયોગ તમે ટીવી સિરિયલ્સમાં એ સીઆઈડી જે સિરિયલ આવે એમાં જે બધા ઓફિશિયલ્સ હોય બધા અધિકારીઓ હોય એ આવા બધા સેમ્પલ લઈ અને પછી લેબોરેટરીમાં એને ટેસ્ટ માટે મોકલતા હોય આવું બધું તમે ટીવીમાં જોયેલું હશે તો આધુનિક ટેકનોલોજીમાં ડીએનએ ફિંગરપ્રિન્ટને જે ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય એને બારકોડ બારકોડની સ્ટાઇલમાં બારકોડ ભાતમાં તબદીલ કરવામાં આવે છે બારકોડ તમે જોયું છે બારકોડ એ પણ એ રીતે એમાં ફેરફાર કરવામાં આવે છે અને જે પોલીસ હોય એ શંકાશીલોની ઓળખ માટે તેમને આ બધા સેમ્પલ મેળવતી હોય છે અને ડીએનએ હોય કદાપી ખોટું ન હોઈ શકે ડીએનએ કેન નોટ બી ફેક ડીએનએ કેન નોટ બી ફેક એ ક્યારે ખોટું ન હોઈ શકે અને એ જે ડીએનએ છે સૌથી સાયન્ટિફિક વૈજ્ઞાનિક અને અસરકારક ઇફેક્ટિવ સાધન છે ડીએનએ કોઈ બી વ્યક્તિનું ડીએનએ હોય એ ક્યારે ફેક ન હોઈ શકે ક્યારે ખોટું ન હોઈ શકે અને એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે એક સાયન્ટિફિક અને અસરકારક સાધન આપણે કહી શકીએ ઇફેક્ટિવ તો આ સિવાય પણ શંકાશીલ કોઈ વ્યક્તિ હોય ગુનેગાર હોય શંકાશીલ વ્યક્તિ માનો કે ગુનો કરીને જતો રહે કોઈ વ્યક્તિ તો ગુનેગાર જે હોય અને એની ઉપર શંકા હોય પોલીસને તો એ શંકાશીલોની ઓળખ માટે અન્ય પણ અસરકારક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે તો અન્ય પદ્ધતિઓ ડીએનએ સિવાયની પણ પદ્ધતિઓ ઘણી બધી પદ્ધતિઓ અત્યારે ઉપયોગમાં લેવાય છે જો ફોર એક્ઝામ્પલ જો સાક્ષી હોય માનો કે કોઈ ગુનો થયો હોય ત્યાં કોઈ સાક્ષી ઉપસ્થિત હોય તો ખાસ સોફ્ટવેર તમે જોયા હશે કે માનો કે આતંકી કોઈ જગ્યાએ હુમલો થયો હોય અને કોઈ સાક્ષી હોય કોઈ વ્યક્તિએ જોયો હોય શંકાશીલ વ્યક્તિને આતંકીને તો એનું એક ફોન ફોટો કમ્પોઝિટ્સ એને સોફ્ટવેરનો ઉપયોગ કરી એના ફોટા ઉપરથી કાલ્પનિક એ વ્યક્તિ જેવું વર્ણન કરે સાક્ષી જે હોય એને જેણે જોયો હોય આતંકવાદીને એનું વર્ણન કરે કે ભાઈ એનું આવું દેખાવ હતો આવું આવું પહેરેલું હતું આવો દેખાતો હતો એના વાળ આવા હતા એની દાઢી હતી તો એની એના વર્ણન ઉપરથી જે સાક્ષી હોય જે વ્યક્તિએ જોયેલો હોય તો એ વ્યક્તિના વર્ણન ઉપરથી એક ફોટો કોમ્પોઝિટ પણ ઊભા કરી શકાય છે અને શારીરિક પુરાવા પણ શંકાશીલોને ઓળખવા માટે કામ લાગે છે કોઈ પુરાવા એવા શારીરિક પુરાવા હોય તો એ પણ શંકાશીલ વ્યક્તિને ઓળખવા માટે કામ લાગી શકે છે માનો કે કોઈ વ્યક્તિ ચોર આપણા કે કોઈ ઘરમાં ચોરી થાય રાત્રે તો દિવસે ચોર માનો કે આવ્યા કોઈના ઘરમાં અને પછી ચોરી કરી અને જતા રહે પરંતુ ઘરમાં પછી પોલીસ આવે અને પોલીસ ઘરમાં સર્ચ કરે શોધે તો માનો કે ગુનેગારે કંઈ ખાધેલું હોય માનો કે ફ્રીજમાંથી કંઈ ફ્રૂટ ખાધેલું હોય એપલ્સ ખાધેલા હોય કે કંઈ એવું વસ્તુ ખાધેલી હોય તો એના જે બટકું ભરેના ચિહ્ન હોય હવે એપલ્સ ખાધા હોય તો એપલ ઉપર એના દાંતના એ ચિહ્ન એ પડેલા હોય અને અડધું છોડીને જતો રહે તો સફરજન અડધું ખાઈ અને અડધું મૂકીને જતો રહે તો એ પણ બટકું ભરેના જે ચિહ્ન હોય એપલ ઉપર એની પણ ઓળખ એની ઉપરથી પણ ઓળખ એ ગુનેગારની જે ઓળખ છે એ સ્થાપિત કરી શકાય છે તો આજે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોલીસ એ ગુનેગારને શોધવા માટે પ્રયત્ન કરતી હોય છે તો આજે આપણું રીડ ટુ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન શંકાશીલ વ્યક્તિની ઓળખ શંકાશીલોની ઓળખ તો એના વિશે અલગ અલગ ટેકનોલોજી કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એના વિશેનો આ પાઠ છે આ રીડ છે સો સી વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બિંગ મેચડ વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ

તો એમાં તમે જોયેલું હશે વેધર યુ વોચ ડિટેક્ટિવ સી ઇન ટીવી યુ મસ્ટ હેવ બીન સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચડ એમાં તમે જોતા હશો કે લેબોરેટરીમાં જે લેબ હોય એમાં એમાં ડીએનએ સેમ્પલ્સ એ લોકો તમે જોતા હશો મેચ કરતા હોય છે ઘણી વખતે તો ડીએનએ સેમ્પલ મેચ કરતા તમે જોયેલા હશે તો વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ જો ડીએનએ એનાલિસિસ એનાલિસિસ એટલે એ જે એનું વિસ્તરણ કરવું પૃથ્થકરણ કરવું એનાલિસિસ વિસ્તરણ અથવા તો એનું એના જે નમૂના હોય એનું પૃથ્થકરણ કરી એનાલિસિસ કરી અને એ લોકો ચોરને પકડવા માટે પ્રયત્ન કરતા હોય છે સો વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ આ ડીએનએ એનાલિસિસ એટલે શું એન્ડ વાય ડૂ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ અને શા માટે આ ટીવી સિરિયલોમાં પણ આવું બતાવવામાં આવતું હોય છે અને ટીવી સિરિયલને ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ બનાવવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે અને કેમ એટલું બધું ઇફેક્ટિવ છે ટીવી સિરિયલોમાં આ બધું દર્શાવવું આ બધું બતાવવું એ કેમ એટલું બધું રસપ્રદ અને અસરકારક હોય છે તો એના જવાબ નીચે આપેલા છે તમે જુઓ ફિક્શનલ કેરેક્ટર્સ જો ફિક્શનલ પરીક્ષામાં પૂછાય એવું છે ફિક્શનલ ફિક્શનલ એટલે કાલ્પનિક કહી શકીએ આપણે ઇમેજિનરી પરીક્ષામાં સિમિ સિમિલર વર્ડ્સમાં પૂછાય કે ફિક્શનલ મીન્સ ઇમેજિનરી કાલ્પનિક ઇમેજિન એટલે કલ્પના કરવી તો એની ઉપરથી ઇમેજિનરી ફિક્શનલ અને કેરેક્ટર્સ એટલે પાત્રો સો ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન શેલોક હોમ્સ એન્ડ વ્યોમકેશ બક્ષી હેવ બીકમ લીજેન્ડરી ફોર દેર સ્કિલ્સ ઇન આઇડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિદાઉટ એની ટેકનોલોજી જો એટ ધટ ટાઈમ એટ ધ ટાઈમ ઓફ ફાધર બ્રાઉન શેલોક હોમ્સ અને વ્યુમકેશ બક્ષી આ કદાચ તમે નામ સાંભળ્યા હશે કે બહુ પ્રખ્યાત જાસૂસ હતા આ લોકો ફાધર બ્રાઉન આપણે પાઠ ભણી ગયા ડબલ્યુ ક્રોસ તો ફાધર બ્રાઉન શેલોક હોમ્સ અને વ્યમકેશ બક્ષી આ બધા જે પાત્રો હતા કાલ્પનિક પાત્રો હતા અને એકદમ વેલ નોન એક્સ્ટ્રીમલી વેલ નોન ને સુવિખ્યાત અથવા તો ફેમસ પ્રખ્યાત બની ગયા બધા દંતકથા દંતકથારૂપ આ બધા પાત્રો હતા તો આ બધા આટલા આ બધા લોકો એટલા બધા ફેમસ થઈ ગયા ફોર ધ સ્કિલ્સ એમનામાં એક કૌશલ્ય હતું ફોર દેર સ્કિલ્સ ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ જો ક્રિમિનલ્સ એટલે ગુનેગાર અને આઈડેન્ટિફાય એટલે ઓળખવું ગુનેગારનું ઓળખવા માટે એ લોકો જે ટેકનોલોજીનો ઉપયોગ હતો એટલી બધી ટેકનોલોજી નહોતી એમના સમયમાં પરંતુ એમનામાં એક સ્કિલ હતું એક કૌશલ્ય હતું ગુનેગારને ઓળખવા માટે બટ વિધાઉટ એની ટેકનોલોજી જુઓ विधाउट एनी टेक्नोलॉजी दे कूड आइडेंटिफाय द क्रिमीनल्स ये गुन्गार ने ओरखी लेता ए वक्त एटी बड़ी टेक्नोलॉजी उपयोग कर सीवाय गुनेगार पकड़ी शकता ओखी तो शकता बट नाउ टुडे सी बट टूडे इन्वेस्टिगेटर्स राधर यूज लॉट्स ऑफ न्यू टेक्नोलॉजीस टू आइडेंटिफाय કુલપ્રિટ્સ જો કુલપ્રિટ્સ એટલે પણ ગુનેગાર ક્રિમિનલ્સ કલ્પ્રિટ તમારા પરીક્ષામાં પૂછાય કલ્પ્રિટ એટલે ગુનેગાર સો વોટ ઇઝ ટુડે બટ ટુડે ઇન્વેસ્ટિગેટર્સ જો ઇન્વેસ્ટિગેટર્સ એટલે જે તપાસ કરતા અધિકારી હોય ધ પર્સન હુ ઇન્વેસ્ટિગેટ સમથિંગ ઇન્વેસ્ટિગેટ એટલે તપાસ કરવી અને ઇન્વેસ્ટિગેટર એટલે તપાસ કરતા તપાસ કરતાં જે ઓફિશિયલ્સ હોય અધિકારીઓ હોય એ લોકો આજે શું કરે છે ટુ ડે ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીઝ ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ તો આજે જે તપાસ કરતા અધિકારીઓ છે અત્યારે તો આધુનિક ટેકનોલોજી એટલી બધી અદ્યતન સાધનો એનો બધો ઉપયોગ થાય છે અને અત્યારે જે તપાસ કરતા પોલીસ અધિકારીઓ હોય એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુનેગારોને ઓળખી શકતી હોય છે પણ એ સમયમાં જ્યારે આપણે વાત કરી ફાધર બ્રાઉન શેલોક હોમ્સ અને વ્યમકેશ બક્ષી એમના સમયમાં આવી કોઈ ટેકનોલોજી નહોતી છતાંય ધ કુડ આઈડેન્ટિફાય ધ ક્રિમિનલ્સ વિધાઉટ યુઝિંગ એની ટાઈપ ઓફ ટેકનોલોજી

એકદમ એક્યુરસી સાથે એ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ઇટ ઇઝ વેરી એક્યુરેટ એન્ડ ધ મોસ્ટ પોપ્યુલર ઓફ ઓલ ધ ટેકનોલોજીસ ઇઝ ડીએનએ એનાલિસિસ આજે મોટા ભાગે જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને સૌથી એક્યુરેટ કહી શકીએ સચોટ આપણને ગુનેગારને પકડી શકવામાં અથવા તો ગુનેગારને ઓળખી શકવામાં જે સૌથી વધારે અસરકારક ટેકનોલોજી છે એ ટેકનોલોજીનું નામ છે ડીએનએ એનાલિસિસ ડીએનએ નું જે ડીએનએ હોય બરાબર માનવ શરીર ડીએનએ એટલે માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો એસિડ જે વંશગત કોષમાં જે હોય વંશગત માહિતી આપણને પહોંચાડે છે તો ડીએનએ માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો યુનિક એસિડ તો દરેક વ્યક્તિમાં ડીએનએ અલગ અલગ હોય અને બહુ ડીએનએ એ ખાસ હોય છે અદ્વિતીય હોય દરેક વ્યક્તિમાં તો એનો એનાલિસિસ કરી ડીએનએનું પૃથ્થકરણ કરી અને દે ટ્રાય ટુ આઈડેન્ટિફાય ધ ક્રિમિનલ્સ અને આ રીતે એ લોકો ક્રિમિનલ્સને ઓળખવા માટેનો પ્રયત્ન કરતા હોય છે સો ફ્રેન્ડ્સ હિયર Uh, we are going to stop it. Uh, we will see the rest of the read in the next part. Till then, have a good day. Thank you very much for watching it. Bharat Mata Ki Jai.